अगर बात करें तो पाटणना सांसद इलाधर वाघेलाए बनासकांठामांथी लोकसभानी चूंटणी लड़वानो दावो कर्यो छे अने आ माटे पार्टीने रजूआत करवानी पण तैयारी दर्शावी छे। इलाधर वाघेलाए कह्युं छे कि 2014 नी चूंटणीमां हरिभाईने बचाववा हुं पाटणथी लड्यो हतो त्यारे हवे मारी इच्छा छे कि बनासकांठाची चूंटणी लड़वानी अने आ मारो हक पण छे। पहला मैं तेमना भला माटे छोड्यु अने हवे हरिभाईए मारा माटे पद छोड़वुं पड़शे। इलाधर वाघेला अगाउ विधानसभानी चूंटणीमां पोताना पुत्र माटे टिकिटनी जिद करी चूक्या छे अने हवे तेमना आ बगावती सुरे राजकीय गरमावो लावी दीधो छे। હું પાટણમાંથી પાર્લામેન્ટ લડ્યો હતો, આ વખતે પાર્ટીને વિનંતી કરવાનો કે ગયે વખતે બનાસકાંઠાનો હોવા છતાંય મને એમ લાગતું હતું કે હરિભાઈ નહીં જીતે પાટણ અને હું જીતીશ, એટલે હું ગયો હતો, પણ આ વખતે મારી ઈચ્છા બનાસકાંઠામાંથી લડવાની છે। હરિભાઈને વિનંતી કરીશ કે હરિભાઈ ગયા વખત મેં તમારા માટે છોડ્યું હતું, આ વખતે મારો હક હું ભોગવવાનો છું અને આ વખતે બનાસકાંઠામાંથી પાર્લામેન્ટની સીટ લડીશ। તો આ સમગ્ર મામલે વાતચીત કરવા માટે અલ્કેશ આપણી સાથે જોડાયા છે। જી અલ્કેશ, જે રીતે લીલાધર વાઘેલા દ્વારા વાત કરવામાં આવી રહી છે, કેવો રાજકીય ગરમાવો આવી શકે છે? જે લોકસભાની જે ચૂંટણી આવી રહી છે તેને લઈને જે લીલાધર વાઘેલાએ જે સ્ટેટમેન્ટ આપ્યું છે તેને લઈને રાજકીય ગરમાવો આવી ગયો છે। ખાસ કરીને ટૂંક સમયમાં જ લોકસભાની ચૂંટણી છે ત્યારે પોતાનો ચૂંટણી લડવા માટેનો દાવો કરવા માટે અનેક નેતાઓ અનેક અખતરા કરતા હોય છે। જ્ઞાનીબેન ઠાકોરે અલ્પેશ ઠાકોર કોંગ્રેસ તરફથી આ ચૂંટણી લડે તેવી જાહેર મંચ પર વાત કરી હતી, તો હરિભાઈ ચૌધરી જેટલી પણ સભામાં જાય છે તેઓ જે કાર્યકર્તા હોય છે તેમને તૈયારી કરવાની વાત કરી રહ્યા છે, એટલે આડકતરી રીતે તેઓ ચૂંટણી લડશે તેઓ કરી રહ્યા છે। લીલાધર વાઘેલાએ આજે એવું સ્ટેટમેન્ટ આપ્યું છે કે જયારે 2014 લોકસભાની ચૂંટણી હતી ત્યારે હરિભાઈને પાટણ ચૂંટણી લડાવવાની વાત ચાલી રહી હતી, પરંતુ પાટણમાં હરિભાઈ ચૂંટણી હારી જાય તે માટે તેઓએ હરિભાઈને બનાસકાંઠામાં રહેવાનું કહ્યું હતું અને પોતે પાટણ જઈને ચૂંટણી લડ્યા હતા અને ત્યારબાદ તેઓ જીત્યા હતા। પરંતુ આ વખતે લીલાધર વાઘેલા એવું કહી રહ્યા છે કે આ વખતે 2019 લોકસભાની ચૂંટણી તેઓ બનાસકાંઠામાં લડવા માંગી રહ્યા છે, આ બાબતે તેઓ જે પક્ષમાં પણ રજૂઆત કરશે અને હરિભાઈને પણ કહેશે। જો કે લીલાધર વાઘેલાનું આવું સ્ટેટમેન્ટ આવતા રાજકીય ભૂકંપ આવી ગયું છે। ક્યાંક ને ક્યાંક બીજેપીમાં અનેક દાવેદારો છે, શંકર ચૌધરી પણ બીજેપીના લોકસભાના દાવેદાર છે, હરિભાઈ ચૌધરી પણ છે, તો અનેક જે નેતાઓ છે ત્યારે પાટણના સંસદે આવું નિવેદન આપતા રાજકીય ગરમાવાલ ગરમાઈ ગયો છે। જી આભાર સમગ્ર જાણકારી આપવા માટે। તો લીલાધર વાઘેલા દ્વારા જે સ્ટેટમેન્ટ આપવામાં આવ્યા છે તેના કારણે રાજકીય ગરમાવો આવી ગયો છે।